મિત્રો, હવે આપણે આગળ આઠમો દાખલો છે, અધ્યાય 3.2 નો બીજો, પેજ 136 ઉપર. પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ ચકાસવા માટે પિતા અને પુખ્ત વયના પુત્રની 8 જોડની નીચે આપેલી માહિતી પરથી પુત્રની ઊંચાઈની પિતાની ઊંચાઈ પરની નિયત સંબંધ રેખા મેળવો. ફરી તે કોષ્ટક આપેલું છે, પિતાની ઊંચાઈને એક્સ કીધેલું છે અને પુત્રની ઊંચાઈ જે છે તેને વાય કીધેલું છે. બંનેના એકમો સરખા છે સેન્ટીમીટરમાં. પ્રશ્ન આગળ છે, જ્યારે કોઈ પિતાની ઊંચાઈ 170 સેન્ટીમીટર હોય, એટલે કે એક્સ બરાબર 170 હોય, ત્યારે તેના પુત્રની ઊંચાઈનું અનુમાન કરો. ચાલો તો ગણતરી કરીએ. સૌ પ્રથમ આપણે એક્સ લખી લઈએ. એક્સ નો સરવાળો થશે 1346, ત્યારબાદ વાય લખી લો, વાય નો સરવાળો 1338, પછી આપણે એક્સ બાર અને વાય બાર મેળવીએ. એક્સ બાર બરાબર 1346 ભાગ્યા એન બરાબર 8, એટલે 168.25, અને વાય બાર 1338 ભાગ્યા 8, એટલે 167.25. બંને મધ્યકો પોઈન્ટમાં છે તો આપણે એ અને બી ધારવાના. આમ તો એ અને બીમાં કોઈ પણ સંખ્યા લઈ શકાય, પણ અહીંયા 168.25 છે તો આપણે 168 જ લઈએ. એનું કારણ છે કે રકમમાં પણ એક વખત 168 આવે છે, અને અહીંયા 167.25 છે તો એની નજીકની કિંમત આપણે 170 લઈએ, કારણ કે રકમમાં બે વખત 170 આવે છે. તો બને ત્યાં સુધી જે રિપીટ થતા હોય, એટલે કે ક્વેશ્ચનમાં આપેલા હોય એવા નંબર ધારવા. આગળ જતા તો હું તમને એમ જ કહીશ કે એ અને બી હંમેશા ક્વેશ્ચનમાંથી જ ધારણા કરવાની છે આપણે. ચાલો પછી યુનું કોલમ મેળવીએ. યુ બરાબર એક્સ માઇનસ એ બરાબર 168 આપણે ધાર્યો છે, તો એક્સના દરેક કોલમમાંથી આપણે 168 માઇનસ કરવાનો છે, બરાબર છે? તો 167 માઇનસ 168 એટલે માઇનસ 1, 169 માઇનસ 168 એટલે 1. આ રીતે દરેકની બાદબાકી કરો અને સરવાળો કરો તો સરવાળો થશે 2. પછી આપણે વી મેળવીએ. વી બરાબર વાય માઇનસ બી અને બી બરાબર 170, એટલે વાયના દરેક અવલોકનોમાંથી આપણે 170 બાદ કરવાના છે. જેમ કે 158 માઇનસ 170 તો માઇનસ 12, 170 માઇનસ 170 0. એવી રીતે દરેક અવલોકનમાંથી 170 બાદ કરો અને સરવાળો કરો તો સિગ્મા વી આપણને મળશે માઇનસ 22. હવે બંને કોલમનો ગુણાકાર એટલે કે યુ અને વી આપણે મેળવવાના છે. યુ વી 12 એકા 12, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 1 ગુણ્યા 0 એટલે 0, 3 ગુણ્યા માઇનસ 1 માઇનસ 3, અહીંયા 0 એટલે 0 મૂકી દેવાનું, અહીંયા પણ 0, માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 એટલે 4, માઇનસ 1 ગુણ્યા માઇનસ 6 એટલે 6, અને માઇનસ 3 ગુણ્યા માઇનસ 3 એટલે 9. આનો સરવાળો થશે 28. અને છેલ્લો કોલમ હવે આપણે મેળવીએ, આ યુ નો સ્ક્વેર. તો યુ સ્ક્વેર આ બધા જે નંબર્સ આપ્યા છે એનો વર્ગ કરીએ. માઇનસ 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, એવી રીતે સ્ક્વેર કરીને ટોટલ કરો તો 50 થશે. ચાલો હવે આગળ આપણે ગણતરી કરીએ બીની. બીનું સૂત્ર એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર. કિંમતો મૂકીએ તો એન બરાબર 8, સિગ્મા યુ વી 28, સિગ્મા યુ ગુણ્યા વી એટલે 2 ગુણ્યા માઇનસ 22, એન એટલે 8, સિગ્મા યુ સ્ક્વેર 50 માઇનસ સિગ્મા યુ એટલે 2 કૌંસનો વર્ગ. અંશનું સાદુરૂપ આપો તો 224 વત્તા 44 થશે, આ માઇનસ માઇનસ પ્લસ, છેદમાં 400 માઇનસ 4 એટલે 268 ભાગ્યા 396 મળશે, અને ભાગાકાર કરતા આપણો જવાબ થશે 0.68. હવે એ ની ગણતરી કરીએ તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. કિંમત મૂકો
वाई बार 167.25 माइनस 0.68 गुण्या अपने एक्स बार मूकीए 168.25 सादरूप आपो 167.25 माइनस आ बने गुणाकार थे 114.41 અને બાદબાકી થશે 52.84. તો એ અને બી ની કિંમત મળી ગયા બાદ આપણે નિયત સંબંધ રેખા મેળવીએ. વાય ની એક્સ પર ની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, એ એટલે 52.84 વત્તા 0.68 એક્સ. હવે આપણને પ્રશ્ન પૂછેલો છે, જો એક્સ બરાબર 170 હોય તો વાય નો અંદાજ મેળવો, એટલે કે એક્સ બરાબર આપણે આમાં મૂકવાના છે 170. એક્સ બરાબર 170 મૂકો તો વાય કેપ નો જવાબ આવશે 52.84 વત્તા 0.68 ગુણ્યા 170. 52.84 વત્તા બંનેનો ગુણાકાર 115.6 અને સરવાળો થશે 168.44 સેન્ટીમીટર. તેનો મતલબ એવો થાય કે જો પિતાની ઊંચાઈ 170 સેન્ટીમીટર હોય તો તેના પુત્રની ઊંચાઈ લગભગ 168.44 સેન્ટીમીટર થશે.